ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે નલ સે જલ યોજના હેઠળના મીઠા પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે નલ સે જલ યોજના હેઠળના મીઠા પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નલ સે જલ કાર્યક્રમ હેઠળ બોલાવ ગામના કુલ 8 પૈકી 6 ઝોનની 146 સોસાયટીને મળનાર મીઠા પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નારાયણ કુંજ સોસાયટી માધવનગર સોસાયટીને જોડતા 2.5 લાખના ખર્ચે બનનાર નોન પ્લાન રસ્તાનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું છે. તો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, આ સહિત સંગઠનના હોદ્દેદાર, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, અન્ય આગેવાન, સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ બોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી 146 જેટલી સોસાયટીઓને મીઠું પીવાનું પાણી આપવાના કાર્યક્રમનું લોકાર્પણ થયું છે. અમારા જિલ્લા સંગઠનના અધ્યક્ષ શ્રી મારુતિસિંહની વિશેષ ઉપસ્થિતિમાં ધર્મેશભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો અને તમામ સરપંચ, ડેપ્યુટી સરપંચ, તાલુકા પંચાયતના તમામ સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો અને બધી જ સોસાયટીના પ્રમુખો, પ્રમુખ આગેવાનોની હાજરીમાં ખૂબ લાંબા સમયથી અને આતુરતાથી બોલાવ ગ્રામ પંચાયતમાં રહેતા સોસાયટીના સૌ રહીશોની આ માંગણી હતી. લાંબા સમયથી આ પ્રોજેક્ટ ચાલુ હતો. અનેક અવરોધોની વચ્ચે પણ અમારા પાણી પુરવઠાના અને વાસ્મોના અધિકારીઓની ટીમ અને એજન્સીએ અને બધાએ ભેગા થઈને જુદા જુદા સ્તરે બધી જ બેઠકો કરીને આના વિઘ્નો દૂર કરીને આજે અમે નર્મદાનું મીઠું પીવાનું પાણી આપવામાં સફળ થયા છે. ખૂબ ઉત્સાહ અને આનંદની લાગણી સામાન્ય લોકોના ચહેરા ઉપર અમે જોઈ રહ્યા છે. સાથે સાથે આ પીવાનું પાણી ઘરે ઘર સુધી પહોંચે એ માટે બોલાવ ગ્રામ પંચાયત પણ હયાત જે પીવાના પાણીનું નેટવર્ક છે, એમની જે ટાંકીઓનું નેટવર્ક છે, સોસાયટીના પોતાના બોરોનું જે નેટવર્ક છે, એને પણ આગામી દિવસોમાં દુરસ્ત કરીને ઘર સુધી નજીકના થોડા દિવસોમાં પીવાનું પાણી એમને કાયમ માટે સૌને ઉપલબ્ધ થઈ જાય એ દિશામાં પ્રયાસો હયાત રહેશે. હજી 2 ઝોનમાં બોલાવમાં જે દૂધધારા ડેરી સાથે જોડાયેલો વિસ્તાર અને હરિકૃષ્ણ અવધૂત સોસાયટી સાથે જોડાયેલા થોડા વિસ્તારમાં બાકી છે. એ પણ એક વિભાગની ટેકનિકલ મંજૂરી બાકી હોવાના કારણે અટક્યું છે. આગામી 1 મહિનામાં એ વિસ્તારને પણ અમે પાણી આપવામાં સફળ થઈશું. કુલ મળીને આજે ઝાડેસર અને બોલાવ બંને ગામમાં ગ્રામ પંચાયતની હદમાં આવતા તમામ વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં અમે સફળ થયા છે, એનો અમને આનંદ છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો આટલી મોટી રકમ, 34 કરોડ જેટલી રકમ અમને આ યોજના માટે આપી છે એ માટે એમનો હૃદયપૂર્વક ભરૂચના, બોલાવના, જાડેશ્વરના નાગરિક ભાઈઓ બહેનો વતી પણ હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે બોલાવમાં માધવનગરથી નારાયણ કુંજથી માધવનગર સુધીના રસ્તાનું પણ અમે ખાતમુહૂર્ત કર્યું છે. લગભગ 50 લાખ રૂપિયાના ખર્ચે આ રસ્તો પણ તૈયાર થવા જઈ રહ્યો છે, એનું પણ અમે અત્યારથી ખાતમુહૂર્ત કર્યું. થેન્ક યુ. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.